સુરત જિલ્લાની અંદર એકાએક કમોસમી વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં થઈ રહ્યો છે કમોસમી વરસાદ. કેટલાક વિસ્તારોની અંદર વરસાદ થયો છે. સુરતની અંદર ઉમરપાડા, ઓલપાડ અને માંડવી તાલુકાના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટું પડ્યું. આ માવઠાને કારણે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે, તો માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં ઉમરપાડા, ઓલપાડ અને માંડવી તાલુકાની અંદર કમોસમી વરસાદ થયો છે. આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, ગરમીથી રાહત ચોક્કસ મળી છે, પરંતુ આ કમોસમી વરસાદ છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઇનથી જોડાયા છે. જી ઇન્દ્રમલ, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થયો છે? બિલકુલ, ખાસ કરીને ઓલપાડ તાલુકાના કેટલાક ગામો, માંડવી તાલુકાના કેટલાક ગામો અને ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારની અંદર છે તે આ કમોસમી કહી શકાય કે માવઠાના છાંટા છે તે વરસ્યા છે. કોઈક જગ્યાએ થોડો કહી શકાય કે ચપટા પણ વરસ્યા છે. આજે વહેલી સવારથી જે સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર આ રીતનું વાદળછાયું વાતાવરણ છે તે દેખાઈ રહ્યું છે અને તેની વચ્ચે થોડા થોડા સમયના અંતરે આ રીતે છાંટા પડી રહ્યા છે અને ઝાપટા પણ વધી રહ્યા છે. ખાસ કરીને જે ગરમીથી ઉકળાટ, બફારો જે થઈ રહ્યો હતો તેમાં હાલ છે તે આંશિક રાહત મળી છે, પરંતુ બીજી તરફ જે ખેડૂતો છે જેના આંબા, કેરી પર મોર જેના લાગેલા છે અથવા તો જેના પણ જે પાક ખેતરમાં તૈયાર થઈને ઉભા છે તે ખેડૂતો હાલ ચિંતામાં દેખાઈ રહ્યા છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે. તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે આ કમોસમી વરસાદને કારણે. ગ્રામ્ય વિસ્તારોમાં સુરત જિલ્લાની અંદર વરસાદ થઈ રહ્યો છે. તો રાજ્યમાં એકવાર ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. આ વચ્ચે જ કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી અને નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ થયો. વલસાડ શહેરમાં આકાશની અંદર ગાઢ ધુમ્મસ છવાયું, જો કે ત્યારબાદ તીથલ રોડ, કોલેજ કેમ્પસ સહિતના વિસ્તારોની અંદર વરસાદી છાંટા વરસ્યા. તો ધરમપુર પંથકના ગામમાં વરસાદી ઝાપટું વરસ્યું. આ તરફ વાપી શહેર અને આસપાસના ગામમાં ક્યાંક હળવો તો ક્યાંક જોરદાર વરસાદ વરસ્યો. આ તરફ તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો. વ્યારા શહેરમાં ઝરમર વરસાદથી રોડ રસ્તા ભીના થયા. તો નવસારી શહેરમાં વરસાદી છાંટા પડ્યા, પણ ગણદેવી, વાંસદા અને બિલીમોરા પંથકમાં ઓચિંતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડી જ વારમાં માવઠું વરસ્યું. વરસાદી ઝાપટાને કારણે કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત તો મળી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન જવાની ભીતી છે. તો મધ્ય ગુજરાતમાં પણ છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયો. છોટાઉદેપુરમાં સવાર પડતા જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. થોડી વારમાં એકાએક વરસાદ શરૂ થયો. આ તરફ જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી આજે વહેલી સવારના સમયે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વરસાદે રેલી યોજવાની ફરજ પડી હતી. તો દાહોદમાં સ્ટેશન રોડ, છાપરી, ગલાલિયાવાડ, રતિયાળી, રાબડાલ તથા આસપાસના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું. તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગરમાં વહેલી સવારે માવઠું વરસ્યું. ભાવનગરમાં ચિત્રા, બોરતળાવ, કુંભારવાડા, દેસાઈનગર અને રાજનગર સહિતના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડ્યા. માવઠાના મારને કારણે ખેડૂતોની ચિંતા વધી, કારણ કે ઉનાળુ પાકને કમોસમી વરસાદથી નુકસાન જવાની સંભાવના છે. તો હવામાન અંગે અનુમાન કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આજે અને કાલે એમ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજે અને કાલે રાજ્યના તમામ ઝોનના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થઈ શકે છે. આગામી સમયમાં જોવા જઈએ તો હમણાં એક તારીખ 26-25 વિક્ષોપ આવી રહ્યો છે. તારીખ 26-27 એપ્રિલમાં રાજ્યના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સાટા સુટી થવાની શક્યતા રહી શકે અને એપ્રિલ તારીખ 28-29 અને 30માં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે.